જેઝરમી ઇંચિયા રોડ પર તાજેતરમાં બનાવવામાં આવેલ રોડ પર મસમોટા ગાબડા પડવા પામ્યા છે, પરંતુ પાલિકાના જવાબદાર તંત્રના અધિકારીઓ જાણે કે કોઈનો લાડકવાય કે કોઈનો સેંથાનો સિંદૂર કે પછી કોઈનો રાખણીનો બાંધનાર છીનવાય તેની રાહ જોઈ બેઠા હોય તેવું લાગી રહ્યું છે. જેઝરમાં તાજેતરમાં બનાવવામાં આવેલા સ્વાગત પથ પરથી વિંછિયા પાડ્યા ધંધુકા અમદાવાદ જવા માટેના રસ્તા પર મસમોટું ભૂગર્ભ ગટરનું ગાબડું પડેલું છે, જેની પર પ્લાસ્ટિકનું કંતાણ ઢાંકવામાં આવેલું છે, જેથી અજાણ્યા વાહન ચાલકોને જ્યારે અકસ્માત થાય ત્યારે જ ખ્યાલ આવે તેવા ઘાટ જોવા મળી રહ્યા છે. તેમજ રસ્તા પર આસોપાલવ પાન નજીક મોટું નાળું આવેલું છે, જેની ઉપર સેફટી દિવાલ કે રેલિંગ પણ નથી. ક્યારેક અજાણ્યા મુસાફરો પોતાની ગાડી ભૂલે ચૂકે ઓવરટેક કરે તો સીધા જ મોતને ભેટે તેવા ઘાટ છે. કહેવાય છે કે જસદણમાં જાબા ચીફ ઓફિસરની નિમણૂક થયેલ છે. આ જોતા ચીફ ઓફિસર અને તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. તો કઈ રીતે ચીફ ઓફિસરને જાબાઝ કહેવાય? તેમજ આ રોડ પરથી માનનીય મંત્રીથી લઈને નિગમના ચેરમેન અને કહેવાતા 2 ડઝનથી પણ વધારે આગેવાનો અને પાલિકાના કોર્પોરેટર આ રોડ પરથી કાયમી પસાર થાય છે, તેઓ પણ રાહદારીઓની ચિંતા કરતા નથી. અહીંયા નેશનલ હાઈવે, અમદાવાદ નેશનલ હાઈવે જેવા ભરચક ગીચ વિસ્તાર કે જ્યાંથી રોજના હજારો વાહનો પસાર થાય છે, ત્યાં આવા ગેરજવાબદાર ભર્યા જે બાંધકામ કર્યા છે અને પરિપૂર્ણતા કર્યા વગર, ચકાસણી કર્યા વગર આ જે બધું કર્યું છે, તો આના માટે ખરેખર જવાબદાર કોણ? હું તો માંડ બેચો છું ભાઈ, મને 2 જણાએ 1 જણાએ ઉપર ખેંચો, નકર શું થતી તો મને ખબર નથી. હવે અત્યારે હું પહેલાં દવાખાને જઈને આવું અને મને પગની અંદર દુખાવો થાય છે અને મારે આ મોટરસાઇકલમાં કેટલો ખર્ચો જોઈ ખબર નથી. અને આ પત્રકાર મિત્રો જે તમારો આભાર, પણ હવે ખરેખર તો આ કામ કરવું જરૂરી છે. એનો તો જવાબદાર જે તંત્ર છે એ જ તે ને, બીજું કોણ? ખૂબ જ જરૂરી છે. આમ નીકળતો હજી હું પડ્યો એ બાજુ તો ઠીક છે, થોડું કંઈક આ કાંઈક છે, ઓલીકોટની સાઈડમાં તમે જોવો તો હજી આ પૂરેપૂરો લંબાયેલો છેડો એને ખરેખર કમ્પ્લીટ કરવો જોઈએ, જેથી કોઈની જીવહાની ન થાય. અહીંયા નાના નાના બાળકો હતે સાયકલ અકાવતા હોય છે, વૃદ્ધ સ્ત્રીઓ નીકળતી હોય છે, અને એક તો આ હાઈવે રસ્તો છે, એટલે તાત્કાલિક કરે એવી અમારી જનતાની વિનંતી છે. ત્યારે જસદણની આવી ગંભીર સમસ્યા અને હાલત જોઈ લાઈવ ગુજરાત ન્યૂઝ ચેનલના માધ્યમથી જવાબદાર તંત્રના અધિકારીઓને કુંભકરણ નિંદ્રામાં સુતેલાને ઢંઢેરવાનો ના છૂટકે પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ રસ્તા પર ગઈકાલે વોરા સમાજના આગેવાન હુશામુદ્દીન કપાસે પણ પોતાના બાઇક સાથે ગબડી પડ્યા હતા, જો કે સદનસીબે કોઈ જાનહાનિ નહોતી થઈ. જે જોઈને એવું લાગે છે કે જસદણ નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારીને લીધે કોઈનો જીવ ગુમાવવાનો વારો આવશે તે સમય હવે દૂર નથી. માટે પાલિકાનું તંત્ર જાગે ને 24 કલાક ધમધમતા રસ્તાની સત્વરે મરામત કરે ને યોગ્ય તપાસ કરે એવી જસદણની જનતાની માંગ ઉઠવા પામી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે જસદણ પાલિકાના જવાબદાર તંત્ર આ પુલની રેલિંગ તાત્કાલિક કરાવશે ખરા અને ભૂગર્ભ ગટરનું ગાબડું પુરાવશે ખરા, કે પછી કોઈનો લાડકવાયો કે ઘરનો મોભી છીનવાય તેની રાહ જોશે, તે તો આવનારો સમય જ બતાવશે. જો આ અમદાવાદ નેશનલ હાઈવે છે તો અહીંયા ડેઈલીના હજારો વાહન પસાર થાય છે, તો લગભગ આ જે પુલ જે છે, પુલના ઓલા છેડેથી કે જેટલો 50% કરતાં પણ ઓછું રેલિંગ બનાવેલું છે, અને આ સાઈડ જે છે તે હાવ ખાલી છે. જો અચાનક અંધારામાં રાત્રિના સમયે સામેથી કોઈ મોટું વાહન આવી જાય તો બાઇકવાળો સામે દેખાતું બંધ થઈ જાય, તો એવા કિસ્સામાં માણસ ખાલીમાં ગરી શકે છે અને તેવા સમયે કદાચ મૃત્યુ પણ પામી શકે છે. તો ખરેખર આ તંત્રની બેદરકારી કહેવાય ના. એ મને હમણાં અહીંથી જે ભાઈને હોસ્પિટલ માટે રવાના કરવામાં આવ્યા, તો તે ખરેખર તો એ આ તંત્રની બેદરકારી જ કહેવાય ને, જેના કારણે તો તેઓ અહીંયા પડી ગયા હતા. હરેશ તરૈયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ જસદણ.